ચાલો વિદ્યાર્થી હવે આપણે લેક્ચર 9 માં અંદર લેન્સ વડે રચાતા પ્રતિબિંબોની વાત કરીએ તો લેન્સ હવે લેન્સના પ્રતિબિંબો વિશે મિત્રો સમજીએ તો અત્યાર સુધી આપણે જે જોઈ લીધું કે પરીછાઓની વાત કરી હતી અંતર્ગોળ પરીછા અને બહિર્ગોળ પરીછા હવે મિત્રો લેન્સની વાત આવે તો આ રીતના લેન્સમાં પણ અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ આ બંને પ્રકારના હોય છે બરાબર પણ ખાસ વસ્તુ એક યાદ રાખજો કે લેન્સ છે એ ક્યાં હોય અને કેવા પ્રકારના હોય અને કઈ રીતના કામ આપે છે બરાબર તો એક તો પહેલા લેન્સ છે ને એ પારદર્શક હોય કેવા હોય છે લેન્સ પારદર્શક જ્યારે અરીસો છે એ પારદર્શક નથી હોતો કારણ કે એક બાજુની સપાટી એની કેવી હોય છે રંગીન થયેલી હોય છે બરાબર પણ અહીંયા મિત્રો શું થાય છે તો કે પારદર્શક એટલે કે દ્રશ્યમાન આપણે જોઈ શકીએ છીએ બરાબર હું તમને બતાવું છું લેન્સ આ જે છે એ લેન્સ બરાબર કે આમાં આરપાર જોઈ શકાય છે હું મારે આંગળી છે તો આંગળી તમે જોઈ શકો છો બરાબર આ બહિર્ગોળ લેન્સ બરાબર એટલે કે વસ્તુ કોઈ પણ હોય આ અક્ષર છે તો એ અક્ષરને જોઈ શકાય છે અહીંયા અક્ષર છે તો એ અક્ષરને જોઈ શકાય છે બરાબર પણ અરીસો હોય તો અરીસાની આ એક બાજુની સપાટી કેવી છે રંગીન છે એક બાજુની સપાટી ચળકાટ ધરાવે છે બરાબર એટલે જે કોઈ પણ કિરણો આમાં આપાત થાય છે એ ચળકાટ ધરાવતી સપાટીમાં અથડાઈને પાછા જાય છે કારણ કે આ બાજુની સપાટી રંગીન છે એટલે આ બાજુથી જાય છે તો પાછા ફેંકાય છે જ્યારે આમાં શું થાય છે મિત્રો તો કે આર પાર જોઈ શકાય છે બરાબર હવે એક સમજવાની બાબત મિત્રો થોડીક એ પણ છે કે લેન્સ આપણે જોઈ લીધા જે પારદર્શક હોય છે હવે લેન્સ છે બંને પ્રકારના એક તો અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ તો આ બંને લેન્સની અંદર પણ સ્થિતિ મિત્રો એવી બને છે કે અંતર્ગોળ અરીસો પાછળની સાઈડથી પાછો આવે છે એમ આમાં જે કઈ પણ વસ્તુ કે કિરણ જાય છે તે પાછું આવવાની જગ્યાએ શોષણનું પારદર્શક છે એટલે શોષણનું આગળ વધે છે તો આગળ વધે છે ને ત્યારે એની રેખાકૃતિ કેવી છે એની કોર્નર કેવી છે એ કોર્નર એની જવાબદાર બને છે એટલે મિત્રો જો બહિર્ગોળ લેન્સ હોય બરાબર અહીંયા બહિર્ગોળ લેન્સ હોય તો આ એની બહારની સપાટી જે છે ને એ ઉપસેલી હોય છે બરાબર અને અંદર જે ભાગ છે એ જાડો હોય છે એટલે કે વચ્ચેનો ભાગ જાડો હોય છે બરાબર પણ અહીંયા અંતર્ગોળ લેન્સ હોય અંતર્ગોળ લેન્સ હોય તો એની કોર્નરની સપાટી જાડી હોય પણ વચ્ચેના ભાગમાં પાતળું હોય છે મિત્રો આ છે ને અંતર્ગોળ લેન્સ બરાબર પેલો આ પ્રકારનો હોય છે હવે સમજવાની સ્થિતિ એવી થાય છે કે કોઈ પણ કિરણ આ બાજુથી આવે છે તો એના જાડા ભાગની અંદર પ્રવેશ કરે એટલે શોષણનું પારદર્શક હોવાના કારણે નીકળે છે તો નીકળે ત્યારે એ બહારની સ્થિતિ એની કેવી છે કારણ કે આ બાજુથી કિરણ પ્રવેશે તો આ બાજુથી તો અંતર્ગોળ થઈ ગયું કે નહીં અંદરની સાઈડ તો બરાબર ને તો જેવી રીતના કોઈ પણ વસ્તુ છે એ આપણા પરિસરની અંદર જોતા રહે બરાબર કે ભાઈ બહિર્ગોળ અરીસો બરાબર એટલે અંતર્ગોળ લેન્સ જેવું કામ કરે અને અંતર્ગોળ અરીસો હોય તો એ બહિર્ગોળ લેન્સ જેવું કામ કરે એટલે અહીંયા બહિર્ગોળ લેન્સ છે તો અંતર્ગોળ અરીસામાં તો કે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ હોય તો નજીક લાવતા ત્યારે મોટું થતું પણ દૂર જેમ જેમ લઈ જાય છે બરાબર એમ નાનું અને ઉલટું થાય છે એટલે અહીંયા પણ મિત્રો વસ્તુ એ થાય છે કે જે કાંઈ પણ કિરણો આ બાજુથી આવે છે એ આ સપાટીની અંદરની સાઈડ આવે છે એટલે અહીંથી નાનું થઈ જાય છે બરાબર દૂર જતા એ નાનું બની જાય છે હવે એનું જે અભિસરણ કઈ રીતના થાય છે એ પણ આપણે જોવાનો પ્રયત્ન કરશું પણ સામાન્ય રીતે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ કોને કહેવાય એ લેન્સને આપણે તમે ઓળખી લઈએ
કે લેન્સ પારદર્શક હોય છે, અરીસા પારદર્શક હોતા નથી, બરાબર, પાછળની સપાટી રંગીન હોય છે. હવે બંને લેન્સની આપણે થોડી ચર્ચા કરીએ તો મેગ્નિફાઇંગ ગ્લાસ, બરાબર, કે જેને આપણે આ જે છે એ મેગ્નિફાઇંગ ગ્લાસ છે. મિત્રો, આમાં કોઈ પણ વસ્તુ હોય ને એ જે વસ્તુ છે એને મોટી જોવા માટે ઉપયોગ થાય છે, બરાબર. તો ખૂબ નાના અક્ષરો હોય એ નાના અક્ષરોને જો મોટા જોવા માટેનો પ્રયત્ન કરવામાં આવે ને તો ત્યાં આના દ્વારા થતો હોય છે. મિત્રો, આપણે કોઈ પણ એક કાગળના ટુકડાને કે લઈ અને એની અંદર અક્ષરો જે લખેલા હોય એને વાંચવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આ માચિસની અંદર જે અક્ષરો લખેલા છે, બરાબર, અહીંયા ડીલક્સ લખેલું છે, અહીંયા આપણે રાખીએ છીએ ત્યારે જે છે એના કરતા મોટું દેખાય છે, બરાબર. તમે જો વસ્તુને નજીક દૂર નજીક દૂર લઈ જાઓ છો એમ એની અંદર અક્ષરો નાના મોટા જોવા મળે છે. આ વસ્તુ શું સાબિત કરે છે? તો કે એના પ્રતિબિંબને વસ્તુ અંતરથી આગળ પાછળ કે નજીક લઈ જાવ તો એ નાનો અથવા મોટા અક્ષરો જે છે એ એક જોવા માટે આપણે જે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર ને એ બધાની અંદર પણ મેગ્નિફાઇંગ ગ્લાસ એટલે કે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થતો હોય છે, બરાબર. બીજું કે બહુ મોટી ઉંમરના લોકો હોય ને, બરાબર, એના કાચના ચશ્માના કાચ હોય ને એમાં જે લેન્સ આવે છે ને એ જાડા હોય છે, બરાબર, કારણ કે એને નજીકથી વસ્તુ મોટી જોવા નથી, બરાબર. જેમ હમણાં કેમ પેલા નાના અક્ષરો નજીક રાખીને મોટા બતાવ્યા, પણ નાના બાળકો હોય ને મિત્રો તો એને દૂરની વસ્તુ અને સ્પષ્ટ જોવા મળે એટલે એના માટે કેવો હોય તો કે અંતર્ગોળ લેન્સ વાળા ચશ્માના કાચ હોય છે. મિત્રો, આ જે લેન્સની એક પ્રતિબિંબ કઈ રીતના મેળવાય છે, બરાબર, એનું અભિસરણ કેમ થાય છે એ એની એક કળાના કારણે વસ્તુ સ્થિતિ થાય છે. એટલે મિત્રો, ઘણી બધી જગ્યાએ તમે આ રીતના શરીરના કોઈ પણ ભાગોને જોવા માટે અથવા તો નાનામાં નાની બારીક વસ્તુને છેદ કરવી હોય તો એ મેગ્નિફાઇંગ ગ્લાસનો ઉપયોગ થતો હોય છે, એ આપણે જોયું છે. ચશ્મા, ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ આ બધાની અંદર મોટા ભાગે મેગ્નિફાઇંગ ગ્લાસ વપરાય છે, બરાબર. હવે એ જે છે એ બીજા ઘણા બધા ઉપયોગો કે જે ટેકનોલોજીના સમયગાળાની અંદર આપણે બધા સમજી શકીએ કે એ જોવા મળે છે. થોડાક લેન્સ મેળવો અને સ્પર્શ કરીને અનુભવ કરો ને મિત્રો, મેં હમણાં તમને જે લેન્સ બતાવ્યો હતો તે જ મુજબ, તો જે કિનારી તરફ જાડો હોય એ બહિર્ગોળ અને જે કિનારીએથી વચ્ચેના ભાગે પાતળો અને કિનારીએ જાડો હોય તો એ અંતર્ગોળ, અને વચ્ચે કિનારીએ પાતળો અને વચ્ચે જાડો હોય તો એ બહિર્ગોળ. બહિર એટલે કે બહારની તરફ કોહળો અને અંતર એટલે કે અંદરની તરફ સંકોચાયેલું. જો આ બે વસ્તુ ભેગું થઈ ગયું એટલે અંદરની તરફ સંકોચાયેલું, આ બહારની તરફ ફેલાયેલું એટલે બહિર્ગોળ, બરાબર. એટલે અંતર્ગોળ બહિર્ગોળ છે ને એમ આ યાદ રાખવા માટેની શોર્ટકટ, બરાબર. બહિર એટલે કે બહારની સાઈડ કોહળો થયેલું અને અંતર્ગોળ એટલે અંદર અંદરની સાઈડ હોય તો એ અંતર્ગોળ. આમાં જો અંદરની સાઈડ સંકોચ થઈ ગયું હોય ને એવી સ્થિતિ બને છે. હવે આના ઉપયોગ વિશે કરીએ તો આવા લેન્સને ઘણી વખત આપણે જોયા છે એ પ્રમાણે મેં વાત કરેલી છે કે નાની વસ્તુને આપણે મોટી જોઈ શકીએ છીએ મિત્રો, બરાબર. ઘણી બધી જગ્યાએ જે વચ્ચેના ભાગમાં જાડા જણાય તો સમજી લેવાનું કે એ બહિર્ગોળ લેન્સ છે. હવે મિત્રો, જો બે ત્રણ એના લક્ષણો હું તમને સમજાવી દઉં કે કિનારીના ભાગ કરતા વચ્ચેના ભાગમાં જાડો હોય, એક તો શું હોય છે તો કે વચ્ચેના ભાગમાં જાડો હોય જ્યારે આની અંદર શું થાય છે તો કે કિનારીનો ભાગ જાડો હોય છે. કેવો હોય છે? કિનારીના ભાગે જાડો હોય, આ કોર્નર ભાગે જાડો હોય છે જ્યારે આ વચ્ચેના ભાગમાં જાડો હોય છે. બીજા લક્ષણની અંદર જોઈએ, બરાબર, તો એટલે કે વચ્ચેનો ભાગ પાતળો હોય ટૂંકમાં, બરાબર, એમ આપણે કહી શકીએ. બીજું જોઈએ કે એના વડે પ્રતિબિંબ મોટું મેળવી શકાય છે, બરાબર. આની અંદર શું હોય છે તો કે પ્રતિબિંબ મોટું મેળવાય. હવે જોજો આ લેન્સની અંદર શું થાય છે તો કે તેના વડે વસ્તુનું પ્રતિબિંબ મોટું નથી મેળવી શકાતું,
બરાબર તેના વડે વસ્તુનું પ્રતિબિંબ મોટું નથી મેળવી શકાતું અહીંયા મોટું મેળવી શકાય છે ને અહીંયા કેવું હોય છે નાનું મિત્રો ખાસ યાદ રાખજો અંતર્ગોળ લેન્સ એટલે કે બહિર્ગોળ અરીસો બરાબર બહિર્ગોળ અરીસામાં જે રીતે કેમ પાછળ નાનું અને આભાસી જ મળે છે એમ માત્ર નાનું બધું મેળવી શકાય છે બરાબર કેવું મેળવી શકાય છે નાનું અને આભાસી આ યાદ રાખજો ત્રીજું જોઈએ તો કે તેના વડે વાસ્તવિક અને આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ મેળવે છે આના વડે શું થાય છે તો કે વાસ્તવિક અને આભાસી એમ બંને પ્રકારના પ્રતિબિંબ મેળવાય છે બરાબર આના અરે વાસ્તવિક અને આભાસી વસ્તુને તમે જે અંતર્ગોળ અરીસામાં આપણે નજીક લાવતા તો સત્તુ અને આભાસી દૂર લઈ જતા તો ઉલટું અને વાસ્તવિક થતું એમ વસ્તુને તમે ક્યાંય પણ આગળ પાછળ કરો તો વાસ્તવિક અને આભાસી એમ બંને પ્રકારનું લઈ જઈ શકાય છે બરાબર એટલે કે આભાસી વાસ્તવિક આભાસી મોટું બધું થઈ શકે બરાબર એટલે એક મનમાં નહીં નથી વસ્તુ અંતર કેટલું છે પણ આની અંદર એક શું ખાસિયત હોય છે અંતર્ગોળની અંદર તો કે તેના વડે ફક્ત આભાસી જ પ્રતિબિંબ મળે છે કેવું મળે છે ફક્ત આભાસી જ પ્રતિબિંબ મળે છે હવે જોજો આની અંદર કેવું હોય તો કે આભાસી અને નાનું મળે છે આભાસી અને નાનું કેમાં મળતું આપણે બહિર્ગોળ અરીસામાં જે સાઈડ મિરર હોય ને એમાં પાછળની સાઈડ આભાસી અને નાનું મળતું બહારની સાઈડ મોટો વિસ્તાર વિસ્તૃત વસ્તુ જે છે એ આવરી લીધેલી હોય બરાબર તો બહિર્ગોળ અરીસો છે એ અંતર્ગોળ લેન્સના લક્ષણોમાં આવે છે કેમ બરાબર જ્યારે આની અંદર શું થાય છે તો કે પ્રતિબિંબ મોટું મળે આભાસી મળે વાસ્તવિક મળે બરાબર એટલે કે બંને પ્રકારના પ્રતિબિંબ મળે બરાબર અને નાના મોટું થઈ શકે એટલે વસ્તુ અંતર એની સ્થિતિથી કેટલું છે ને એની ઉપર આધાર રાખે છે એટલે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સની અંદર છે ને આ બે વસ્તુના તફાવત સમજી લેશો તો તમને ખ્યાલ આવી જશે મિત્રો કે ખરેખર અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો જે છે એ શું છે બરાબર આ અંતર્ગોળ લેન્સમાં યાદ રાખવાનું બહિર્ગોળ અરીસો અંતર્ગોળ લેન્સ એટલે કે બહિર્ગોળ અરીસા જેવા લક્ષણો ટૂંકમાં હોય છે બરાબર અને આ બહિર્ગોળ લેન્સ હોય ને તો એની અંદર અંતર્ગોળ અરીસો કારણ કે અંતર્ગોળ અરીસાની અંદર આ સ્થિતિ જોવા મળે છે લક્ષણોમાં બરાબર કે અંતર્ગોળ અરીસો છે એને દૂર લઈ જાવ તો વાસ્તવિક અને ઉલટું અને નજીક લાવો તો આભાસી બરાબર એટલે બંને પ્રકારના મળે તો અંતર્ગોળ અરીસાની અંદર આપણે બંને પ્રકારના જોયા છે બરાબર ને અને આમાં એ વસ્તુ થાય છે બહિર્ગોળ અરીસામાં શું થતું હતું તો કે બહિર્ગોળ અરીસામાં પાછળની સાઈડ માત્ર નાનું સત્તું અને આભાસી જ મળે છે તો આમાં એ જ વસ્તુ થાય છે ફક્ત આભાસી જ મળે છે અને નાનું મળે છે ખ્યાલ પડે છે મિત્રો એટલે અંતર્ગોળ લેન્સ એટલે કે બહિર્ગોળ અરીસા જેવી લાક્ષણિકતા ધરાવે છે બરાબર એટલે અરીસામાં અને લેન્સની જે તફાવતની વાત આવે ત્યારે મિત્રો થોડીક આ બાબતને પણ સમજવી ઘટે બરાબર એટલે અત્રે એ નોંધનીય છે કે લેન્સ હંમેશને માટે પારદર્શક હોય છે લેન્સ વચ્ચેના ભાગમાં જાડો અને કોર્નર બાજુ પાતળો હોય જ્યારે અંતર્ગોળ છે એ કોર્નર બાજુ જાડો અને વચ્ચેના ભાગે પાતળો હોય છે ક્યાં હોય છે વચ્ચેના ભાગે પાતળો બરાબર બીજું કે આની અંદર તો કે નાનું આભાસી પ્રતિબિંબ મળે છે આની અંદર વાસ્તવિક આભાસી અને નાનું બંને પ્રકારના હોય છે એટલે વાસ્તવિક મળે છે અને આભાસી મળે બરાબર લેન્સની આપણે વાત કરીએ તો લેન્સ મેં તમને બતાવ્યું છે મિત્રો આ એનો લેન્સ છે બરાબર અને લેન્સની અંદર તમે કોઈ પણ નાની વસ્તુ હોય એને મોટી જોઈ શકો છો બરાબર કીધું ને કે ભાઈ પ્રતિબિંબ મોટું મેળવાય છે બરાબર અહીંયા મેં તમને હમણાં માચિસના ખોખામાં સર્જા અક્ષરો લખેલા છે તો આપણે એને જોવાનો પ્રયત્ન કરીએ મિત્રો આ અક્ષરો જે છે અત્યારે હાલમાં એવડા છે આ રેખા પછી તમને મોટા જણાશે જણાય છે મોટા અક્ષરો નજીક દૂર કરીએ છીએ એટલે આ સ્થિતિ જે છે એ મિત્રો એની અંદર જોવા મળે છે બરાબર એટલે સૂર્ય અથવા અત્યંત તેજસ્વી પ્રકાશને કદાચ આની અંદર એવી વસ્તુ થઈ શકે ને કે ભાઈ જો અંતર્ગોળ લેન્સ હોય ને બરાબર અને બહિર્ગોળ લેન્સ હોય તો જેવી રીતના અંતર્ગોળ અરીસામાં
આપણે પ્રતિબિંબ છે ને એનું બિંદુ બિંદુ ઝીલી શકાતું બરાબર ને, અંતર્ગોળ અરીસામાં બિંદુ ઝીલાતું તો અંતર્ગોળ અરીસામાં ઝીલી શકાતું હોય તો બહિર્ગોળ દેશમાં બિંદુ પ્રતિબિંબ ઝીલી શકાય કે નહીં? મિત્રો અહીંયા અત્યારે સૂર્યનો પ્રકાશ છત ઉપરથી આપણે નથી આવતો એટલે નથી જોઈ શકતા બરાબર, પણ આ જ લેન્સને તમે ક્યાંય પણ બિંદુવત આ રીતના રાખી અને એનું એક જગ્યાએ સ્થિર આ રીતના ઝીલવાનો પ્રયત્ન કરો ને મિત્રો, તો તમને એ સરળ રીતે ઝીલી શકાય છે. એનું બિંદુવત પ્રતિબિંબ ક્યાંય પણ ઝીલ અને જ્યાં બિંદુ હોય ત્યાં તમે કાગળનો ટુકડો રૂમનું કુમડું કે આવું કોઈ પણ વસ્તુ રાખો બરાબર, તો સ્થિર એની જે બિંદુની ટીપકી પડે છે એ ટીપકી થોડીક વાર એક્ઝેક્ટલી એ ટીપકી રાખી મૂકશો ને તમે તો ત્યાં જે ટપકું હશે, ધારો કે આ એક અહીંયાથી તમે લેન્સ રાખ્યો અને આ ઉપરનો સૂર્ય આવતો હોય અને આ રીતના રાખ્યો, અહીંયા ટપકું એનું પડતું હોય છે પ્રતિબિંબનું, આ રીતના એનું જ્યાં ટપકું પડતું હોય ને ત્યાં એને રાખી દેવાનું બરાબર. અમુક સમય સુધી એમને તમે રાખી મૂકશો તો ઓટોમેટિક અહીંયા સળગવા લાગશે. આ સળગવા પાછળનું કારણ શું મિત્રો બરાબર? તો કે એક તો જે અહીંયા બહારની સાઈડથી એના કિરણો જે આવે છે બહિર્ગોળની અંદર હોય બરાબર, તો એ આ બહારની સાઈડથી અહીંયા સૂર્યના કિરણો આવે છે બરાબર, પણ એ વસ્તુ જે છે એ બહારની સાઈડથી આવે છે એટલે આ તો પારદર્શક છે, પારદર્શક છે એટલે અહીંથી આ બાજુ અંદરની સાઈડ તમે કટ કરી નાખો તો અહીંથી અંદરની સાઈડ અંતર્ગોળ બની જાય છે કે નહીં? એટલે કિરણો જેટલા બહારથી આવેલા છે ને એટલે બિંદુવત એક જ જગ્યાએ ભેગા થશે, એટલે જ્યાં પણ એના બિંદુ પડતું હોય ને એ બિંદુએ થોડોક સમય પણ એમને રાખી મૂકો તો ઓટોમેટિક બધા કિરણો, માની લો કે ચાર પાંચ કિરણો આવે એક જ જગ્યાએ બિંદુવત થાય બરાબર, તો એ કિરણની તીવ્રતા વધી જાય છે અને તીવ્રતા વધી જાય છે એના કારણે અહીંયા તાપમાન ચાર કિરણોનું એક જ જગ્યાએ પડે. સીધી જ વસ્તુ છે કે જ્યાં એ વસ્તુ હોય ને ત્યાં અતિશય ટેમ્પરેચર થઈ જાય છે અને એ વસ્તુ સળગવા માંડે છે બરાબર. એટલે મિત્રો આવા લેન્સથી તમે ક્યારેક આવા પ્રયોગો ઘરે કરતા હોય તો યાદ રાખજો કે ક્યાંય નુકસાન ન થાય બરાબર, બાકી વસ્તુ સળગવાની સ્થિતિ ઊભી થાય છે એટલે આ રીતના પણ એ થઈ શકે છે બરાબર. એટલે સૂર્યના કિરણો તમારા કોઈ શરીરને કેન્દ્રિત ન થાય એની ધ્યાન રાખજો, એને પહેલાં તમારે બિંદુ ઝીલવું પડે અને એ બિંદુ જ્યાં કેન્દ્રિત થાય ત્યાંથી બહિર્ગોળ લેન્સ વડે એ વસ્તુ જે છે એ સળગવા લાગે છે. આવી રીતે મિત્રો અંતર્ગોળ અરીસાની વાત કરીએ તો બહિર્ગોળ લેન્સ અથવા મેગ્નિફાઇંગ ગ્લાસની વાત કરીએ ને બરાબર, અને તો એ ખાંચ એને સૂર્યના કિરણોમાં માર્ગમાં બતાવ્યા પછી મેં કીધું એ પ્રમાણે એવી રીતે ગોઠવો ને કે બિંદુવત છે એનું પ્રતિબિંબ ઝીલી શકાય. સાથે સાથે એ પણ વસ્તુ સમજવાની છે કે લેન્સના સ્થાને અંતર્ગોળ લેન્સ વાપરો તો આ વખતે તમને પ્રકાશિત ટપકું નહીં દેખાય. અહીંયા જેમ આપણે બહિર્ગોળ લેન્સ વાપરીને ટપકું ઝીલવાનો પ્રયત્ન કર્યો ને એ જ રીતના આપણે અંતર્ગોળ વસ્તુ રાખીને ટપકું ઝીલવાનો પ્રયત્ન કરશું ને તો મિત્રો એ નહીં ઝીલી શકાય. કારણ કે આમાં શું થાય છે તો કે અહીંયાથી જે ભાગ છે કિરણો અહીંયાથી આવે છે પણ બહારની સપાટી કિરણો અંદર ગયા પછી કેવું બની ગયું? પારદર્શક. તો અહીંથી જે કિરણો આવે છે એ અહીંયાથી પારદર્શક એટલે બહારની સાઈડ તો અંદરની સાઈડ ગયા પછી તો ફેલાય છે, કારણ કે પછી અડધો ભાગ ભૂલી જાય બરાબર. એટલે આ જે સ્થિતિ થાય છે ને એના કારણે એ અંતર્ગોળ લેન્સમાં બિંદુવત પ્રતિબિંબ ઝીલવું હશે તો ઝીલી શકાશે નહીં, પણ આની અંદર ઝીલી શકાશે. ઝીલી શકાવાનું કારણ શું બહિર્ગોળ લેન્સમાં બરાબર? તો કે એક જ એનું જે અભિસરણ થાય છે ને મિત્રો કિરણોનું એ એની અંદર સમજવા જેવું છે, કારણ કે બહિર્ગોળ લેન્સ તેના પર આપાત થતા પ્રકાશનું અભિસરણ બરાબર. આમાં શું થાય છે તો કે પ્રકાશનું અભિસરણ અંદરની તરફ કરે છે, ક્યાં કરે છે? અંદરની તરફ. હવે મિત્રો સ્થિતિ એ થાય છે કે અભિસરણ અંદર તરફ વાળે છે બરાબર, બહિર્ગોળ લેન્સની અંદર પ્રકાશનું અભિસરણ અંદરની તરફ બરાબર, એટલે કે જે કિરણો બહારથી આવ્યા છે એ અંદર ગયા પ્રવેશી ગયા પછી તો પારદર્શક છે, અંદર તરફ ભેગા થઈ ગયા એટલે એક જ જગ્યાની તીવ્રતા થાય છે બરાબર. એટલે એનું અભિસરણ જે છે એ અંદર તરફ કરે છે, આથી તેને અભિસારી લેન્સ કહે છે. કેવો કહે છે? અભિસારી. મિત્રો આ વસ્તુ ખાસ સમજી લેજો, અભિસારી લેન્સ. બહિર્ગોળ લેન્સ એટલે કે અભિસારી લેન્સ એટલે બહિ અભિ યાદ રાખજો, કારણ કે પ્રકાશનું અભિસરણ અંદરની તરફ, અહીંથી જે કિરણો સૂર્યને આવ્યા છે પછી આ બહિર્ગોળ લેન્સની વચ્ચેના ભાગમાં જાડી ને કિનારીએ પાતળી, પણ એનું અભિસરણ અંદર ગયા પછી
અથડાઈને પાછા નથી આવતા, પરીક્ષામાં જેમ પાછા આવે છે. આમાં તો શું થાય છે તો કે અથડાઈને એક બધું ભેગા થાય છે, એટલે એનું અભિસરણ અંદરની તરફ વળે એટલે એને અભિસારી લેન્સ કહે છે. એટલે બહિર્ગોળ લેન્સ એ અભિસારી લેન્સ છે, જ્યારે બીજી બાજુ મિત્રો અંતર્ગોળ લેન્સ તેમાં આપાત થતા પ્રકાશનું અક્ષય છે બરાબર એ બહાર તરફ કરે છે. અંતર્ગોળમાં શું થાય છે તો કે પ્રકાશનું અપસરણ બહાર તરફ કરે છે. અંદર શું થાય છે તો કે મિત્રો અહીંથી જે કોઈ પણ કિરણો ગયા બરાબર એ અહીંયાથી આ એનો ભાગ જે છે ને એ આ ગોળામાં જાય છે, તો અહીંયાથી તો શું થાય છે પ્રગતિ ગયા પછી તો પારદર્શક છે, એટલે અહીંથી કિરણો બહારની તરફ ફેલાય છે, કારણ કે આ અડધી છેડ ભૂલી જાય છે બરાબર. એટલે પ્રકાશનું અપસરણ બહાર તરફ એટલે અંદર પ્રવેશ ગયા પછી બહાર ફેલાઈ જાય છે, જ્યારે આની અંદર શું થાય છે તો કે અંદર કિરણો પ્રવેશ ગયા પછી અંદર તરફ બરાબર એટલે અભિસરણ અંદરની તરફ થાય એટલે એને અભિસારી લેન્સ કહે છે. જ્યારે આમાં જે પ્રકાશ સીધો આવે છે એનું અપસરણ ક્યાં થાય છે બહાર તરફ અપસરણ કરે છે બરાબર, એટલે કે બહાર તરફ વળવું માટે એને અપસારી લેન્સ કહે છે બરાબર, માટે એને અપસારી લેન્સ. એટલે ખાસ યાદ રાખજો અંતર્ગોળ લેન્સ એટલે અપસારી લેન્સ અને બહિર્ગોળ લેન્સ એટલે અભિસારી લેન્સ બરાબર. હવે અપસારી અને અભિસારી શા માટે કહેવાય છે બરાબર, તો એ સ્થિતિને આપણે સમજી લઈએ હજી ફરી એક વખત કે ધારો કે મિત્રો આ બંને આપણે પેલા બહિર્ગોળ આપણે લઈ લઈએ કે આ બહિર્ગોળ લેન્સ છે બરાબર. હવે અહીંથી જેવા કિરણો આવે છે આ અહીંથી પ્રકાશના કિરણો આવે બરાબર, હવે શું થાય છે તો કે પ્રકાશનું અભિસરણ અંદર તરફ એટલે કે અંદરની તરફ વાળવું એટલે આ ભાગ એનો જે અંદરનો ભાગ જે છે એ આ તો પારદર્શક છે એટલે અથડાઈને પાછા જવાની જગ્યાએ સપાટી કેવી થઈ ગઈ અંતર્ગોળ હે અંદર ગયા પછી, એટલે આના જે પ્રકાશનું અભિસરણ ક્યાં કરે છે અંદરની તરફ કરે છે બરાબર. એટલે અહીંયા જ્યાં પણ અંદરની તરફ કરે તો અહીંયાથી ચાર કે પાંચ કે અસંખ્ય કિરણો આવતા હોય તો બધા એક જગ્યાએ કેન્દ્રિત થાય બરાબર. એટલે અંદરની તરફ અપસરણ કરે એટલે જે કંઈ પણ સૂર્યના કિરણોમાંથી આવતો પ્રકાશ છે એ જ્યાં બિંદુવત ક્યાંય પણ પડે છે આ બિંદુએ શું થાય તો કે તાપમાન વધી જાય બરાબર. એટલે આને અભિસારી કારણ કે એનું અભિસરણ અંદરની તરફ. જો અરીસો હોત તો મિત્રો આ કિરણો ફેલાઈને આ બાજુ પાછા આમ જાય આ બાજુ આમ વયા જાય પથડાઈને પાછા જાય પાછા નથી જતા અંદરની તરફ વાળી દે છે. ક્યાં વાળે છે બહિર્ગોળ અરીસામાં કિરણો અંદરની તરફ વળે છે એટલે તેનું બિંદુવત પ્રતિબિંબ ત્યાં ઝીલી શકાય છે બરાબર. જ્યારે અંતર્ગોળ હોય મિત્રો તો એ અંતર્ગોળમાં શું થાય છે તો કે એની જે ગોળાઈ છે એ ગોળાઈના ભાગે આ બાજુથી કિરણો આવે છે બરાબર. ધારો કે આ બાજુથી કિરણો આવે છે તો એ કિરણો અંદર ગયા પછી શું સ્થિતિ થાય છે તો કે અહીંયાથી અંદરની સાઈડ તો એની કેવી છે મિત્રો આને અડધેથી અડધો ભાગ તમે ભૂલી જાઓ બરાબર. સમજવા માટે અહીંથી અંદરનો જ ભાગ રાખો ખાલી, કારણ કે આ તો પારદર્શક છે એટલે આર પાર જ નીકળી જવા નથી કિરણો, પણ અહીંથી જ્યાંથી પ્રવેશ એ સપાટીમાંથી કેવી છે તો કે અંદરની સાઈડ ગયા એટલે અંતર્ગોળ બની ગઈ એટલે એનું અભિસરણ અંદરની તરફ થાય છે એટલે એનું બિંદુવત ઝીલી શકાય છે. અહીંયા કિરણો આવે છે એ અહીંથી કિરણો અંદર પ્રવેશી જાય છે, પણ પ્રવેશી ગયા પછી શું થાય છે તો કે જે સપાટી છે એ અહીંથી અડધી સપાટી તો માની લો કે ધ્યાનમાં રાખો મને બરાબર. આ તો પારદર્શક છે એટલે આરપાર નીકળી જશે કિરણો, પણ આરપાર નીકળશે ત્યારે આ સપાટીની ગોળાઈ કેવી છે બહિર્ગોળ એટલે બહારની તરફ ફેલાશે. આ સપાટી અહીંથી કેવી બની છે અહીંયા સુધી તો આવે છે પછી આ સપાટી બહારની તરફ ફેલાયેલી છે. કેવી છે આની ગોળાઈ તો આમ ફેલાયેલી ને મૂળ તો બરાબર અંદર ગયા પછી એટલે બહારની તરફ અપસરણ કરે છે એટલે અપસારી લેન્સ કહે છે. એટલે આમાં ક્યાંય પણ બિંદુવત ઝીલી શકાતું નથી બરાબર. મિત્રો આ જ વસ્તુ જે છે ને એ બહિર્ગોળ લેન્સમાં થાય ને એ અંતર્ગોળ અરીસામાં થાય, અને એટલા માટે પેલી બાઇકની હેડલાઇટ હોય ને એમાં પરાવર્તક તરીકે અંતર્ગોળ અરીસો વપરાય છે. મેં ત્યારે કીધું હતું કે બલ્બ રાખવામાં આવે બલ્બમાંથી જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એના પરાવર્તક અરીસામાં અથડાય છે,
પકડાય અને એક જ જગ્યાએ આની જેમ કેન્દ્ર થાય છે એટલા માટે આપણે સ્કૂટર ચાલુ કરીએ છીએ ત્યારે સીધો લીસોટો પ્રકાશમાં પડે છે કારણ કે બિંદુવત પ્રકાશ પડે છે એટલે બધા જ કિરણોને એક જ જગ્યાએ ભેગું કરે તો લાંબે સુધી સ્પષ્ટપણે અને સચોટ એકદમ તીવ્ર પ્રકાશના વેગથી જોઈ શકાય છે બરાબર એટલે આ સ્થિતિ જે છે એ લેન્સની અંદર અંતર્ગોળમાં અને બહિર્ગોળમાં એટલે યાદ રાખજો મિત્રો બહિર્ગોળ લેન્સ એટલે અભિસારી લેન્સ કારણ કે એનું અભિસરણ બહિર્ગોળમાં અંદરની તરફ વળે છે જ્યારે અંતર્ગોળ લેન્સ એટલે અપસારી લેન્સ કારણ કે પ્રકાશનું અપસરણ જે છે એ બહારની તરફ વળે છે કારણ કે અંદર ગયા પછી તો બહાર વળી ગયું એટલે બહાર વળ્યો એટલે આ બહિર્ગોળ જેવું કામ થઈ ગયું કે નહીં તો બહિર્ગોળ અરીસામાં જે લક્ષણો હતા એ અંતર્ગોળ લેન્સમાં લાગુ પડ્યા અહીંયા બહિર્ગોળ લેન્સ છે બરાબર પણ કિરણો અંદર ગયા પછી પારદર્શક છે કલરિંગ સપાટી નથી બરાબર તો પારદર્શક છે એટલે કિરણો અંદર ગયા પછી તો અંતર્ગોળમાં આવી જશે ને બરાબર એટલે જેવા કિરણો બહારથી આવે છે અંદરની સપાટીમાં અંદરની તરફ અભિસરણ કરે છે એટલા માટે એ અંતર્ગોળ અરીસા જેવું કામ આપે છે બરાબર એટલે જ આપણે પરાવર્તક અરીસો હેડલાઇટમાં રાખવામાં આવે છે કે જેથી કરીને બિંદુઓ ક્યાંય પણ લાઈટ હોય તો એ સીધે સીધું રોડ ઉપરનો લાંબા ગાળા સુધીનો પ્રકાશના તીવ્ર વેગને થી જોઈ શકાય છે ખ્યાલ પડે છે મિત્રો એટલે અંતર્ગોળ લેન્સ એટલે બહિર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ એટલે કે અંતર્ગોળ અરીસા જેવું કામ એ વસ્તુ થોડીક છે એ સમજવા જેવી છે પણ આની અંદર સ્થિતિ ન્યા થાય છે કે મિત્રો આ પારદર્શક છે એટલે અંદર ગયા પછી અભિસરણ થાય ઓલામાં આંથી સીધા અથડાઈને પાછા સામે વયા જાય છે બરાબર એટલે આ સ્થિતિ જે છે ને એ એની અંદર જોવા મળે છે મિત્રો બરાબર એટલે અપસારી લેન્સ અને અભિસારી લેન્સની વાત કરવામાં આવે તો મિત્રો ખાસ સમજી લેજો કે અહીંયાથી જે કિરણો આવે છે એ બહિર્ગોળ હોય તો અહીંથી જેવો સીધો પટો આવેલો છે કિરણોનો બરાબર એ જ પટો અહીંથી સીધો બહાર ફેલાઈ જાય છે મિત્રો જોઈ લેજો હજી આ પ્રમાણે આવે છે ને એ બહારની તરફ ફેલાય છે બરાબર પણ જ્યારે આની અંદર શું થાય છે તો કે અહીંથી જે પણ આવે છે બરાબર પ્રકાશનો વેગ એ અહીંયાથી અંદરની તરફ ભેગું થાય છે મિત્રો આ સ્થિતિ બહિર્ગોળમાં અને અંતર્ગોળમાં જોવા મળે છે ખ્યાલ પડે છે મિત્રો અહીંયાથી અંદર આવ્યા પછી એક બાજુ ભેગા થાય છે અને એનું બિંદુવત પ્રતિબિંબ જે છે એ મેળવી શકાય છે જ્યારે અહીંયા જે છે એ બહારની તરફ ફેલાઈ જાય છે બરાબર અંતર્ગોળ લેન્સની અંદર અપસરણ કેવું થાય છે બહાર તરફ થાય છે એટલે બહિર્ગોળ અરીસા જેવું બરાબર એટલા માટે આના બહિર્ગોળ અરીસાના લક્ષણો લાગુ પડે છે બહિર્ગોળ અરીસામાં કેમ નાનું અને આભાસી પ્રતિબિંબ મળતું હતું બરાબર એમાં અહીંયા પણ આ પ્રમાણે એના લક્ષણો બદલાઈ જાય છે મિત્રો બરાબર તો અહીંયા આપણે પ્રતિબિંબ મેળવવા માટે તમે પડદાને પણ અલગ અલગ જગ્યાએ ગોઠવવાનો પ્રયત્ન કરો મિત્રો તો એ વસ્તુ શક્ય બની શકે છે હવે મિત્રો આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું ત્યારે માત્ર બહિર્ગોળ લેન્સ એકલાને સમજવાનો પ્રયત્ન કરશો અત્યારે બંનેની સમજૂતી આપણે લઈ લીધી છે બરાબર થેન્ક યુ મિત્રો આભાર